नमस्कार, जय मामादेव। सर्वे वालीगण और सर्वे विद्यार्थी मित्रों ने तन्ना एज्युकेशनल कैम्पस गोंडल वती हूँ ऋषि सर स्वागत अने अभिवादन करूँ छू। मित्रों, गत सप्ताह में आपणे बैठा बैठा योगासन केम करी शकाय अने आपणे तन मन ने स्वस्थ केम राखी शकाय एना विषे आपणे जाण्यु अने आपणे योगासनो कर्या पण खरा। तो आवो आ सप्ताह में आपणे सौ साथे मळीने फरी पाछा ऊभा ऊभा योगासन केवी रीतना करी शकाय एवा पांच योगासनो आज हूँ तमने शीखवाड़वा माटे जई रह्यो छुं। त्यारे आप सौने फरी निमंत्रित करूँ छू के तन्ना एज्युकेशनल कैम्पसना आ एक प्रयोग ने आप सौ पण साथे मळी अने करशो तो आपणुं तन मन स्वस्थ रहेशे। पहेलुं आसन छे ताड़ासन। मित्रों, ताड़ासन केवी रीतना करी शकाय ए आपणे जोईए। सौ प्रथम बंने हाथने आपणे आवी रीतना जोड़ी देशुं, त्यारबाद अथेळीओ छे ए बारनी तरफ राखी अने ए अथेळीओने हाथ सीधा करी अने धीमे धीमे ऊपरनी तरफ आपणे लई जशुं। ऊपरनी तरफ लई जती वखते एकदम शांतिथी आपणे हाथने आगळ वधारशुं। त्यારબાદ હાથ એકદમ ઉપર આવી જાય એ પછી પગના પંજા ઉપર આપણે ઉપર થવાનું રહેશે અને ઉપરની તરફ પગના પંજા અને હાથને ખેંચવાના રહેશે। આ જ સ્થિતિમાં 5-10 સેકન્ડ રહી ત્યારબાદ ફરી પાછી મૂળ સ્થિતિ આપણે પ્રાપ્ત કરવાની રહેશે। આ આસનનું નામ હતું તાડાસન। ત્યારબાદનું આસન છે વૃક્ષાસન। વૃક્ષાસનમાં આપણો ડાબો કે જમણો બંનેમાંથી કોઈ પણ એક પગ છે એ બીજા પગના મૂળ સુધી લઈ જવાનો રહેશે, પંજો ત્યાં રાખી દેવાનો રહેશે અને ત્યારબાદ હાથને ધીમે ધીમે ઉપરની તરફ લઈ જઈ અને આપણે જેમ હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ એવી રીતના હાથને ઉપર જોડી દેવાના રહેશે અને ત્યારબાદ હાથને ઉપરની તરફ ખેંચવાના રહેશે। જેટલા ખેંચાય એટલા હાથ ખેંચશો તો આપણા સ્નાયુઓ અને આપણું શરીર છે એનું લચીલાપણું વધશે। આ જ સ્થિતિમાં 5-10 સેકન્ડ રહી અને ત્યારબાદ ફરી પાછું ધીમે ધીમે આપણે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશું। આ આસનનું નામ હતું વૃક્ષાસન। ત્યારબાદનું આસન છે પાદહસ્તાસન। આ આસન બતાવવા માટે મારે સાઈડમાં થવું પડશે જેથી કરીને તમને એની સ્થિતિ છે એ યોગ્ય લાગે। આપણે આવી રીતે સાઈડમાં થઈ જશું। સાઈડમાં થઈ ગયા બાદ બંને હાથને ઉપરની તરફ આવી રીતે લઈ જવાના રહેશે, આમ સીધા રાખવાના રહેશે અને ત્યારબાદ ધીમે ધીમે આગળની તરફ વળવાનું રહેશે। આગળની તરફ વળ્યા પછી હાથ જમીન સુધી પહોંચી જાય તો ખૂબ સારી વાત છે, પણ માનો કે જમીન સુધી ન પહોંચે તો હાથ અને પગ બંને સાઈડમાં આવી રીતના રાખી માથું પણ અંદરની તરફ રાખી અને આવી રીતે કમરેથી વળવાનું રહેશે। આની આ સ્થિતિમાં 5-10 સેકન્ડ રહી ત્યારબાદ ફરી પાછા મૂળ સ્થિતિ આપણે પ્રાપ્ત કરવાની રહેશે। આ આસનનું નામ છે પાદહસ્તાસન। ત્યારબાદના આસનનું નામ છે અર્ધચક્રાસન। અર્ધચક્રાસન માટે આપણે સાઈડની સ્થિતિ પ્રાપ્ત કરીશું અને સમજશું કે અર્ધચક્રાસન કેવી રીતે કરી શકાય। આ સાઈડમાં રહી અને ફરી પાછા બંને હાથને આપણે ધીમે ધીમે ઉપરની તરફ આવી રીતના લઈ જશું અને ત્યારબાદ ઉપરની તરફ લઈ ગયા બાદ હાથ અને કમરને પાછળની તરફ વાળતા જઈશું, સાથે માથું પણ સાથે હોવું જોઈએ એવી રીતના પાછળની તરફ વળી અને ફરી પાછા 5-10 સેકન્ડ પછી મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશું। ધીમે ધીમે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાની રહેશે, એકદમ ધીમે ધીમે આ બધા આસનો આપણે કરવા જોઈએ કે જેથી કરીને શરીરને ખોટું નુકસાન પણ ન થાય। આ આસનનું નામ હતું અર્ધચક્રાસન। ત્યારબાદનું આજના આ વિડીયોનું છેલ્લું આસન ત્રિકોણાસન। ત્રિકોણાસન કરવા માટે આપણે શું કરવાનું રહેશે, બંને પગને ખોલી નાખવાના રહેશે અને ત્યારબાદ કોઈ પણ એક બાજુ બંને હાથ આવી રીતના
સિદ્ધાંત માં લંબાવી અને ધીમે ધીમે નમવાનું રહેશે. આવી રીતના ધીમે ધીમે નમી હાથને પગ સુધી જેટલો નીચે લઈ જવાય એટલો નીચે લઈ જવાનો રહેશે અને ઉપરનો હાથ બિલકુલ એની સિદ્ધાંતમાં રાખી અને આવી રીતે કમરને વાળવાની રહેશે. આ જ સ્થિતિમાં 5-10 સેકન્ડ રહી ત્યારબાદ ફરી પાછું આપણે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાની રહેશે અને ધીમે ધીમે આપણે ઊભા થઈ જશું. આ આસનનું નામ હતું ત્રિકોણાસન. તો જોયું ને મિત્રો, ગત સપ્તાહમાં આપણે જે બેઠા બેઠા આસનો શીખ્યા એવા જ ઊભા ઊભા આસનો આ સપ્તાહ દરમિયાન આપણે શીખ્યા. ખૂબ સહેલા અને ખૂબ સરળ આસનો છે. આપણે ઘરે 5-10 મિનિટના સમયમાં આરામથી કરી શકાય એવા આસનો આપણે જોયા. પરમવંદીય ચંદુબાપુના આશીર્વાદ અને માનનીય મધુસરને માર્ગદર્શન આપણે સૌને મળી રહ્યું છે ત્યારે આ વૈશ્વિક મહામારી સામે આપણે સૌ આસનો દ્વારા અને આપણા તન મનને સ્વસ્થ રાખી અને એનો ભરપૂર સામનો કરી શકીએ એ માટેની ઈશ્વર આપણને શક્તિ આપે. આશા રાખું આ આસનોનો વિડીયો આપ સૌને ગમ્યો હશે અને આપ સૌ એને ફોલો કરશો તો આપ તન મનથી હંમેશા સ્વસ્થ રહેશો એવી આશા સાથે સૌ વિદ્યાર્થી મિત્રોને વાલીઓને મારા જય માં.